नमस्कार, श्री सरस्वती संगीत क्लासेस विसनगरथी हूँ हरीश प्रजापति आप सर्वेनु हार्दिक स्वागत करूँ छूँ। કેટલાક ઘણા સમયથી કમેન્ટમાં અને મને પર્સનલી બે ત્રણ મિત્રોએ ફોન કરીને જણાવ્યું છે, આપણા સબસ્ક્રાઈબર મિત્રોએ, કે સર તમે જે વિડીયો બનાવો છો એ વિડીયોમાં તમારી વોઇસ ક્વોલિટી સ્પષ્ટ આવતી નથી, કાં તો ધીમી આવે છે, કાં તો સ્પષ્ટ શબ્દો સંભળાતા નથી, તો એના માટેનો ઉકેલ હું બે વસ્તુ આમાં ખરીદી છે। સૌથી પહેલાં મેં બ્લૂટૂથ વાયરલેસ ખરીદી, આ એક અત્યારે હું જે બોલી રહ્યો છું એ મારા બ્લૂટૂથથી બોલી રહ્યો છું, એનો પણ અવાજ મને હજી સુધી મેં ચેક નથી કર્યો કે કેવો આવે છે, એ તમે મને કહેજો કે બ્લૂટૂથનો અવાજ અને આ માઇકના અવાજમાં બંનેમાંથી સારું કયું છે એ મને કમેન્ટ બોક્સમાં જરૂર લખજો। નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કે સબસ્ક્રાઈબ કરજો, ચેનલને પૂરેપૂરી સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને શેર કરજો, કારણ કે ગુજરાતી વિડીયોઝમાં એટલે કે યુટ્યુબરો આનો બોયા માઇકનું કોઈ પણ જાતનું વિશ્લેષણ કર્યું નથી અને એનું અનબોક્સિંગ પણ કરેલું નથી ગુજરાતીમાં, તો આ પહેલો કદાચ હું યુટ્યુબર છું જે આ બોયા માઇકનું અનબોક્સિંગ કરી રહ્યો છું। આપણી પાસે મોડેલ નંબર છે BY-M1 માઇક, આની કિંમત બજાર કિંમત આમ તો 900-1000 રૂપિયાની છે, પણ આ 2022માં એટલે કે આ જે એન્ડ છે 2021નો એમાં મેં ખરીદ્યું છે, ઓનલાઈન મંગાવ્યું છે ફ્લિપકાર્ટથી, એ મને કેટલામાં પડ્યું, લગભગ અત્યારની કિંમત પ્રમાણે ખૂબ સસ્તું પડ્યું છે, હું તમને અંતમાં જણાવું છું। અત્યારે આપણી જે મહત્ત્વની બાબત એ છે કે આની ક્વોલિટી અને સાથે કઈ વસ્તુ આપણને મળે છે। સૌથી પ્રથમ તો આ બોક્સ મને જે મળ્યું છે એ બોક્સમાં શું શું વસ્તુ આવી હતી એ તમને જણાવી દઉં। મેં બોક્સ તો ખોલી નાખ્યું છે, અંદર એક નાની એવી બુક છે, બીજું આ કાર્ડ છે, ગેરંટી વોરંટી કાર્ડ, એમાં તમે તમારા નામને બધું ફિલઅપ કરી શકો છો। આ માહિતી પુસ્તિકા છે, જે લોકોને ઇંગ્લિશ વ્યવસ્થિત આવડતું હોય એ લોકો ઉપયોગ કરી શકે છે, પણ બહુ ઇઝી વસ્તુ છે, આની જરૂર છે નહીં। બોક્સમાંથી જે વસ્તુ નીકળી એ હવે તમારી સામે રજૂ કરું છું કે મેં આને ખોલ્યું પણ છે એકવાર, પણ અત્યારે તમારી સામે બંધ કરીને ફરીથી ખોલી રહ્યો છું, એટલે આમાં એક તો પિન આવે છે। આ જે પિન છે એ પિન તમે શેના માટે ઉપયોગ કરી શકો, જે લોકો DSLR એટલે કે કેમેરાથી શૂટ કરે છે વિડીયોઝ એમના માટે છે, આમાં નાની પિન એડજસ્ટ કરીને તમે મોટી પિન જેકમાં માઇકમાં અરે સોરી મિક્સરમાં પણ આપી શકો કે કેમેરામાં પણ તમે યુઝ કરી શકો। આની ખાસિયત એ છે કે આ માઇકમાં સાથે ખૂબ લાંબો વાયર મળે છે, લગભગ 20 ફૂટનો લાંબો વાયર મળે છે, એ 20 ફૂટ લાંબો વાયર એના માટે ઉપયોગી છે કે જે લોકો દૂરથી પોતે સામે બેસી કેમેરાની સામે પોતે લાઈવ બોલે છે અને કેમેરો એટલે કે કેમેરો અથવા તો મોબાઈલ ફોન સ્માર્ટફોન તમારાથી દૂર છે 10 ફૂટ 15 ફૂટ કે 20 ફૂટ, તો ત્યાં દૂર બેસીને પણ તમે આની સાથે શૂટિંગ કરી શકો છો અને સ્પષ્ટ અવાજ એમાં આવી શકે છે। બીજી વાત, આની સાથે જે જે વસ્તુ આવી છે, એક તો આની ઉપર જે મેં ચડાવ્યું છે સિમ્પલ આ એક કવર છે જેનાથી ડસ્ટ અંદર માઇકમાં જાય નહીં એના માટેનું, આ એક કોલર માઇક છે જે તમારે લગાવવા માટે, આ જે ખુલે છે એક ચીપિયા જેવું આપણે કપડાં સૂકવીએ ત્યારે દોરી ઉપર જે ભરાવીએ છીએ એના જેવું છે, સિમ્પલ આની સાથે એટેચ કરવાનું છે, એ પણ તમને ખ્યાલ આવી જશે। બીજું આની સાથે આ જે ખોલી આ રીતના સિમ્પલ એટલે આની અંદર એક સાથે પાવર પણ આવે છે, જે લોકો કમ્પ્યુટર વાપરે છે એ લોકોને ખબર છે આ પાવર બધા યુઝ થતા હોય છે, અંદર ખાલી મેં પાવર નાખી દીધો છે અને પછી એ પાવર પણ એની સાથે જ આવ્યો હતો અને આને આપણે ફિટ કરી દઈએ છીએ। હવે એવું પણ કહેવાય છે કે જો તમે સ્માર્ટફોનથી વિડીયો બનાવતા હોય તો પછી પાવરની જરૂર પડતી નથી, કેમેરાથી વિડીયો બનાવતા હોય તો આ સ્વિચને તમે ઉપર કરી શકો છો, અહીંયા લખેલું હોય છે કેમેરા, નીચે લખેલું હોય છે ફોન મોબાઈલ ફોન, તો તમારે જો કેમેરાથી DSLR કેમેરાથી તમારે શૂટ કરવાનું તો આ સ્વિચને ઉપર કરી દેવાની, સ્માર્ટફોનથી કરવાનું તો નીચે કરી દેવાની। બીજું આ વાયર છે, આની સાથેનો જે નાનો જેક છે આ સીધો તમારે મોબાઈલમાં આપવાનો છે અને સામે આ જે માઇક છે એ કોલર આપણે આપણા કોલરમાં ભરાવી દેવાનું અને આપણે વિડીયો શૂટ કરી શકીએ, સિમ્પલ વસ્તુ છે। બીજી વસ્તુ, તમે DSLR યુઝ કરતા હોય તો આ રીતના આ પિન અંદર જતી રહે છે અને આગળનો ભાગ જે છે એ તમારો જેક મોટો આવે છે એમાં કેમેરામાં, એટલે આ ફસાવીને તમે સ્ટાર્ટ વિડીયો કરી શકો, બરાબર, બહુ સિમ્પલ વસ્તુ છે, આમાં કંઈ બહુ પ્રોબ્લેમ નથી હોતો એનો યુઝ કરવાનો, પણ આની ક્વોલિટી બહુ સારી હોય છે
હવે હું તમને ક્વોલિટી આની બતાવતો નથી કારણ કે પછી વિડીયો બહુ લાંબો થઈ શકે. તમે તમારી જાતે અથવા તો એકવાર તમને હું બતાવી દઉં જો આમાં કદાચ ફરક પડતો હોય. અત્યારે હું જે બ્લૂટૂથથી બોલી રહ્યો છું અને હવે માઇક લગાવીને પછી દૂરથી હું બોલીશ. અત્યારે જે નજીક છે મારું એ હું દૂર લઈ જઈશ અને પછી બોલીશ, તો એમાં જે ડિફરન્ટ આવે છે. અત્યારે આ 5 મિનિટે હું બંધ કરું છું. સોરી, વચ્ચે એક ફોન આવતો હતો, વચ્ચે બ્લૂટૂથ કનેક્ટિવિટી હું દૂર કરું તો કદાચ વિડીયો બંધ થઈ જાય, મને બીક લાગે છે. એટલે તમે તમારી રીતે ચેક કરી લેજો. અત્યારે હું બ્લૂટૂથથી જ બોલી રહ્યો છું. નેક્સ્ટ વિડીયો હું ચોક્કસ માઇકથી બનાવીશ. પણ આ માઇક કોના માટે ઉપયોગી છે ખાસ ધ્યાનમાં રાખજો. જે લોકો દૂરથી શૂટિંગ કરી રહ્યા છે અને બોલી રહ્યા છે એમના માટે આ માઇક ખૂબ ઉપયોગી છે. બાકી તમે નજીક બેસીને જો યુઝ કરવાના હોય તો બ્લૂટૂથ પણ બેસ્ટ ઓપ્શન છે. ઓકે, તો તમને કેવો લાગ્યો આ વિડીયો એને કોમેન્ટ મને ચોક્કસ કરજો, તમારા મિત્રોને શેર કરજો. કારણ કે ગુજરાતીમાં આ એક જ વિડીયો છે લગભગ, હું માનું છું ત્યાં સુધી. તો ચોક્કસ તમારા સંબંધીઓને પણ શેર કરજો તો એ લોકોને પણ જાણી શકે કે યુટ્યુબરમાં આપણે કેવી રીતના કઈ વસ્તુનો યુઝ કરવાનો છે. ઓકે, આવજો નેક્સ્ટ વિડીયોમાં મળીશ. ત્યાં સુધી આપ સૌને રજા લઉં છું. ગુડ બાય, ગુડ ડે.